સમગ્ર ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદ એક પછી એક વધી રહ્યા છે ત્યારે વધુ એક વિવાદિત ભાષણ મામલે આજે પ્રજાપતિ સમાજે કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું હતું। ખંભારિયા કલેક્ટર કચેરીએ પ્રજાપતિ સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યો હતો। ભક્ત ગોરા કુંભાર અને તેમની પત્ની વિશે અભદ્ર ભાષામાં બફાટ કરવા બદલ પ્રજાપતિ સમાજ રોષે ભરાયો હતો। સ્વામિનારાયણ સંપ્રદાયના સંત બ્રહ્મ સ્વરૂપ સ્વામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી। સ્વામી બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ગોરા ભક્ત અને તેમની પત્ની વિશે અભદ્ર ભાષામાં બફાટ કરતા પ્રજાપતિ સમાજ રોષે ભરાયો છે અને આ મામલે આજે ખંભારિયા કલેક્ટર કચેરીએ પ્રજાપતિ સમાજે આવેદન પાઠવી સ્વામી વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા કરી છે માંગ। ત્યારે ગુજરાતમાં સંતોના એક પછી એક નિવેદન સતત વિવાદમાં આવવા લાગ્યા છે। સ્વામિનારાયણના સંતોના વિવાદ વધુ વકર્યો છે, જેમાં આ વખતે પ્રજાપતિ સમાજ મેદાને આવી આ મામલે આવેદન પાઠવી સ્વામી બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ગોરા ભક્ત અને તેમની પત્ની વિરુદ્ધ અભદ્ર ભાષા વિરુદ્ધ પગલાં લેવા પ્રજાપતિ સમાજે માંગ કરી છે। દીપક જોશી, જેડેસ ટીવી, દ્વારકા। જય પ્રજાપતિ, જય ગોરા કુંભાર ભગત। આજરોજ તારીખ 30/9/2023 ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા ગોરા કુંભાર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ અભદ્ર ટિપ્પણી કરેલ તે બાબત આજરોજ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવેલ છે। આ બાબતમાં કાર્યવાહીમાં કે સ્વામીજી જાહેરમાં માફી માગે અને આ બાબતના કોઈ સમાજ વિરુદ્ધ કાંઈ પણ આવા નિવેદન અભદ્ર વર્તન કરે નહીં એ બાબતની અમારી માંગણી છે। એ બાબત કલેક્ટર સાહેબ અને જે તે અધિકારી એની બાબતમાં કાર્યવાહી આગળ